नवरात्रि अने भवाई एक सिक्कानी बे बाजू होवा छता पण आजे भवाई लुप्त थई चूकी छे एम कहो तो पण चाले, परंतु भवाई साथे संकळायेला परिवारो जीवन निर्वाह माटे संघर्ष करता नजरे पड़े छे। 700 वर्ष जूनी भातीगळ संस्कृति एवी भवाई आधुनिक जमानामां शोधीए जड़े तेम नथी। नवरात्रिना समय बाद गामे गाम जईने नायक परिवारो लोकोने भवाई करीने मनोरंजन पूरु पाडता हता, ते भवाई जोवा माटे आजे दर्शक वर्ग रह्यो ज नथी। જ્યારે નવરાત્રિમાં ખેલૈયાઓ રંગે રંગે ગરબા માણી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં ઘણી એવી જગ્યાઓ છે જ્યાં વર્ષો જૂની પરંપરા મુજબ ભવાઈ અને નાટક ભજવીને નવરાત્રિ ઉજવાય છે। અહીંયા સૌ કોઈ ભવાઈ જોવા માટે આવે છે, જેમાં આ આયોજનને જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે અને એક સાથે જમીન પર બેસીને નાટક માણે છે। ભવાઈના સ્વરૂપની વાત કરીએ તો કળા, તેની સાખીઓ અને બધી ભવાઈની એવી બાબતો છે જેની પ્રત્યક્ષ કે સૈદ્ધાંતિક તાલીમ વિના ભવાઈ કુશળતાથી ભજવી જ ન શકાય। પણ અહીંની વિશિષ્ટતા એ છે કે અહીંયા ભજવાતી ભવાઈમાં કોઈ ન તો વ્યવસાયે ભવાયા છે, ન કોઈએ તાલીમ લીધી છે। ગુજરાતમાં ભાવનગરના ભંડારિયા ગામે આજે પણ 300 વર્ષની જૂની પરંપરા મુજબ ભવાઈ અને નાટક ભજવીને નવરાત્રિ ઉજવાય છે। અહીંયા વર્ષો પહેલાં સ્થપાયેલા બહુચરમાના મંદિર પાસે અબાલ વૃદ્ધ, હિન્દુ મુસ્લિમ સૌ કોઈ પણ ભેદભાવ વગર ભવાઈ જોવા માટે આવે છે। એક સમય હતો કે જ્યારે ગામમાં ભવાઈ થવાની હોય ત્યારે ભૂંગળા વગાડીને જાહેરાત કરાયા બાદ એક એક સપ્તાહ સુધી ભવાઈ રમાતી અને લોકો કડકડતી ઠંડીમાં રાતના 12ના ટકોરે સુધી ભવાઈ જોવાનું ચૂકતા નહોતા, અને સામે ભવાઈ કરનારા કલાકારોને પણ આર્થિક ઉપાર્જન મળી રહેતું હતું। જોકે હવે દુનિયા આગળના ટેરવે થઈ ગઈ છે, તેથી ભાતીગળ સંસ્કૃતિ ગણાતી ભવાઈને કેટલાક પરિવારો હજુ પણ જીવંત રાખવા પ્રયાસ કરી રહ્યા છે। ભવાઈ ઉપરાંત નટ બજાણ્યાનો ખેલ, 32 પૂતળીનો ખેલ અને બહુરૂપી સહિતની સંસ્કૃતિ દીવો લઈને શોધવા નીકળીએ તો પણ મળી શકે તેમ નથી।